સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. એ જ સૌથી મુખ્ય છે, ગમે ત્યાં જાય અમારા પંડિતો અમારી સાથે કોઈ પારાયણ પૂરું કરે, કદાચ પૂરું ન થાય તો રાત્રે બેસે. પૂજ્ય કાશ્મીરી બાપુનિયા બે જ પંડિતો હતા અને બે પંડિતોમાં 24,000 શિવપુરાણના શ્લોકો પૂરા કરવાના હતા. પૂરા નથી આ લોકોથી, છેલ્લે અમે આ સંગીત મિત્રો અમે લોકો બેઠા અને 24,000 પૂરા કર્યા. રાત્રે બેસતા, ટાઈમ ઓવરમાં બેસતા, બાકી એ મુખ્ય થવું જોઈએ. આ મુખ્ય ન થાય તો તમે લોકોએ તો સંકલ્પ છોડાવીને તમે તો છૂટી ગયા છો. એ પારાયણ કરવું એ અમારા હિસાબમાં છે, એ પારાયણ કરવું એ અમારી નૈતિક ફરજ છે. એટલે અહીંયા આ પારાયણમાં પદ્મ નામનો નિધિ અને નિધિ પણ તમે લઈ લીધો છે કુબરજી પાસે. હવે તો બસ બાકી હોય તો બસ એક જ બાકી છે, તમને એક સુંદર કોઈ પત્ની મળી જાય. મનને મુગ્ધ કરનારી નારી કેમ તમારી પાસે નથી? ત્યારે શુંભ કહે કે એ પણ થઈ જશે. એક નારી છે, મેં હિમાલયમાં પર્વત ઉપરથી નીકળતી સિંહ ઉપર સવારી કરવા વાળી નારી જોઈ. શુંભને કહ્યું કે શુંભ તમારા લાયક છે, નિશુંભ તમારા લાયક છે. કહ્યું કે જાઓ સંદેશો મોકલો એને. અને સુગ્રીવ નામનો એક દૂત મોકલો છે, સુગ્રીવ સંદેશો લઈને ગયો છે. લગ્નમાં અડચણ છે, લગ્નનું અહીંયા લઈને જાય છે. વચ્ચે વચ્ચે એને એવા સુકન દેખાય છે કે લાગે કે લગ્ન નહીં થાય અમારા શુંભ કે નિશુંભના. જેવો સુગ્રીવ ગયો ને માતાજીને પ્રાર્થના કરી, માતાજી એક ઉપવનમાં બેઠા હતા અને ઉપવનમાં બેઠા એટલે એમને થયું કે આ ઉપવનમાં બેસે એટલે કામોત સુખ હશે, અને એ કામોત સુખ હશે એટલે એને શબ્દો વાપર્યા છે. અને ભગવતીએ પછીનો જવાબ પણ આવ્યો, સુગ્રીવે કહ્યું કે અમારા જે સ્વામી છે એ કામશાસ્ત્રમાં નિપુણ છે, અને એ કામશાસ્ત્રમાં નિપુણ છે, અને જો તમારે વિવાહ કરવા હોય તો તમારી કામનાની સંપૂર્ણ પૂર્તિ મારા સ્વામી કરશે, તમે મારા સ્વામી સાથે લગ્ન કરો. એકાંતમાં આમ રમણીય સ્થળમાં બેસીને આનંદ ન લૂંટાય, અમારા સ્વામી સાથે એના ભામીની એના પત્ની બનીને બેસો. અને ત્યારે ભગવતી હસવા મીડા, કહ્યું કે હું લગ્ન તો કરી લઉં તમારા સ્વામી સાથે. ભગવતી હસતા હસતા બોલ્યા, પણ નાનપણમાં મારાથી એક ભૂલ થઈ ગઈ, બાળક બુદ્ધિમાં મારાથી એક ભૂલ થઈ ગઈ. હું મારી સખીઓ સાથે, મારી મિત્રતા, મારી મૈત્રીઓ સાથે, મારી બહેનપણીઓ સાથે, મારી સખીઓ સાથે રમતા રમતા એક દિવસ મારામાં બળ બહુ હતું, નાની હતી ત્યારે મને મારા બળનું અભિમાન આવી ગયું. અને એક વખત મેં પ્રતિજ્ઞા કરી લીધી મારી સખીઓની, મારી બેનપણીઓની વચ્ચે કે હું એવા જ પરાક્રમી વીર સાથે લગ્ન કરી જે યુદ્ધ ભૂમિમાં મને જીતી શકે, મને જે હરાવે યુદ્ધ ભૂમિમાં એની સાથે હું પરણીશ. મેં પ્રતિજ્ઞા કરી લીધી છે. સખી નામ પુરતઃ કામમ વિવાહમ પ્રતિ સર્વથા યો મામ યુદ્ધે જયે દદવા દર્પંચ વિદુનો. મારા દર્પણે વિધુનો દિવે યો મે યુદ્ધે જયેત, જે મને યુદ્ધની અંદર જીતે, યુદ્ધની અંદર મને જીતે ને દર્પમ ચ વિધુનો દિવે મારું અભિમાન ઉતારે, વિવાહમ પ્રતિ હું એના પ્રતિ વિવાહ કરી. સખીનામ પુરતઃ કામમ, મે કામમ એટલે સંકલ્પ કર્યો સખીની આગળ. એટલે જો તમારા સ્વામીને મને પતિ બનાવ, મને પત્ની બનાવી તો એને યુદ્ધમાં મારી સાથે જીતવું પડે, મારી સામે યુદ્ધ કરે, જો જીતી જાય તો હું એની પત્ની બની જઈશ, મારી પ્રતિજ્ઞા છે. યુદ્ધ વિના પતિ નહીં. શુંભ અને નિશુંભ કહે કોણ જાય, અને શુંભ નિશુંભ પાસે સુગ્રીવ નામના દૂતે આવીને કહ્યું કે તમારે જો પત્ની બનાવી તો લડવું પડે. એને પ્રતિજ્ઞા કરી નાખી, પ્રતિજ્ઞા આવી કે હું તોડી શકું એમ નથી. શુંભ અને નિશુંભ વિચારવા માંડી ગયા, શું કરું? ધૂમ્રલોચન ઉભો થયો કે જીતી હું જાઉં, તમારે જવાની જરૂરિયાત નથી, હું જાઉં ને હું જીતીને આવું અને હું પછી તમને અર્પણ કરી દઈશ. 60,000 રાક્ષસોને લઈને ગયો છે. એને જઈને પાછું કહ્યું છે કે મારા સ્વામી કામ ક્રીડામાં હોશિયાર છે, ના જાણકાર છે, તું મારી સાથે ચાલ. ત્યારે ભગવતી હસતા હસતા બોલ્યા કે તારા સ્વામીને કહેજે કે યુદ્ધ કરીને જીતી જાય તો કે હું એના બદલામાં આવ્યો છું, હું તને જીતી મારા સ્વામીને અર્પણ કરીશ. ત્યારે દેવી ખડખડા ઢસા, અરે તું મને કામાતુર ગણે છે? કામાતુર હોવા છતાં પણ સિંહણ કોઈ દિવસ શિયાળ સાથે શિયાળને પતિ બનાવતી નથી. સિંહણ ગમે એટલી કામાતુર હોય પણ એ જેમ શિયાળને પતિ ન બનાવે, કદાચ મદોન્મત્ત થયેલી
હાથણી હોય અને હાથી ન મળે તો એ કઈ ગધેડા સાથે વિવાહ ન ભરે, એ કઈ પતિ ન બનાવે ગધેડાને. અને સુરભિ નામની શ્રેષ્ઠ ગાય કદાચ એને કોઈ યોગ્ય સાંઢ ન મળે તો એ કોઈ નબળા સાંઢ સાથે પતિ ન બનાવી લે. એમ હું કોઈ નબળો પતિ ન બનાવું, પતિ બનવો હોય તો મને જીતવું પડે. આને કહ્યું મારી સામે યુદ્ધ કર, અને યુદ્ધ કરવાની વાત આવી ગયા તો ખાલી હુંકાર જ કર્યો ભગવતીએ. હુંકાર કરવાની સાથે આખો રથ પડી ગયો, આખા રથ પડી ગયો, રથથી પડી ગયો નીચે. અને આ ધૂમ્રલોચને કહ્યું કે એમ મારી સામે યુદ્ધ કરવા માંગે છે, હમણાં લઈ આવું એના બે સેવકોને. ધૂમ્રલોચન દોડતો દોડતો ગયો કે જેનો એક હુંકાર થયો ને મારો રથ બળી ગયો છે. શુંભને નિશુંભને કહ્યું કે મારે સૈનિકો વધારે જોશે, આની સામે લડવા વાળા કોઈ જોશે. ચંડ અને મુંડને કહ્યું શુંભને નિશુંભે કે જાઓ ચંડ અને મુંડ બંને લોકો જાય અને એને વશ કરીને મારા ચરણોમાં ઘસડતી લઈ આવો, હવે તો મારે એને પત્ની બનાવી છે. ચંડ અને મુંડ આવ્યા છે, અને એ ચંડ અને મુંડ જયારે યુદ્ધ કરવા માટે આવ્યા, ચારે તરફથી ભગવતી એકલા ચારે તરફથી 60,000 જેટલા રાક્ષસો, ફરતી બાજુ ચંડ મુંડ નું સૈન્ય, બે અક્ષોહી સેના, ને એની વચ્ચે ભગવતી ઉભા છે. અને આ ભગવતીએ એ સમયે આ કૌશિકી દેવી હતા, અને કૌશિકી દેવી આજ્ઞા કરી કે હે કાલિકા આવ પ્રગટ. અને કાલિકા પ્રગટ થયા. કાલિકા નું સ્વરૂપ હતું કેવા હતા તો કે એકદમ કાળા કાળા હતા, વાળ ખુલ્લા હતા, એનું પેટ હતું એ સુકાઈ ગયેલું હતું, ગળામાં મુંડની માળા પહેરેલી હતી, એના વાળો હતા એ એકદમ કાળા ભમર હતા, વાદળો જેવી કાલી ઘટા હતી, આ ભ્રમરો હતા એ ઊંચા થયેલા હતા, જેને વાઘામ્બર પહેર્યું હતું, અને ઉપરના ભાગમાં જેને ચામડું વીટેલું હતું, હાથીનું ચામડું ઉપરના ભાગમાં પહેર્યું છે. અને ભગવતીએ ચાર ભુજા હાથમાં ધરી છે, હાથમાં ખડગ લીધું છે, એ મુંડ માળા પહેરેલી ભગવતી. એક બાજુ જેવો જ રાક્ષસ આવ્યો, મસ્તક કાપી નાખ્યું, એ મસ્તક ભગવતીએ હાથમાં લીધું, એક બાજુ ખભા એક બાજુ હાથમાં. ચંડ ને પાટું મારી છે ભગવાન.
જેવો જ મુંડ મારવા આવ્યો, મુંડ ને પણ ભગવતીએ માર્યા છે. નીચે પડી ગયા બંને ભાઈઓ, બંને ભાઈઓને બાંધી લીધા છે, બાંધી અને ભગવતીએ દસરા છે. બધા
નિસ્તેજ કરી નાખે એટલે કાલિકા નામ હતું, મયુર વાહિની બેનાતા એટલે નામ હતું કૌમારી, અને હાથ ની અંદર પાસ હતો એટલે લોકો બોલવા બોલવા માંડ્યા કે વારુણી. અલગ અલગ નામો ત્યાં, પણ આ રક્તબીજ ને વરદાન હતું કે એક લોહી નું ટીપું નીચે પડે, 1000 એના જેવા આકાર વાળા પુરુષો ઉત્પન્ન થાય, અને રક્તબીજ સામે આવ્યો છે કે આવી જા મારી સામે લડવા. કાલિકા એ દોડ મૂકી છે. આપણે નાના છોકરા ઓલી રમત રમતા હોય એટલે ગોળ કુંડાળમાં પગ રાખતા રાખતા આમ જતા હોય ને, એક આય 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 એમ ભોગી જાય, એમ પગ રાખતા રાખતા ભગવતી એટલા દોડ્યા સ્પીડમાં, અને પછી જે ખડગ હાથમાં લીધું ને ધૂમ્રલોચન ને જે ખડગ નો એક ઝટકો માર્યો છે, દૂર જઈને મસ્તક ઉડીને પડ્યું છે. એક ઘડી એટલે 24 મિનિટ સુધી એ મસ્તક આમાં થતું રહ્યું. વિચારો એ કેટલો ભગવતીએ દોડીને એ ઘા નો વજ્રપાત કર્યો છે, ઉડીને આમ જતું રહ્યું. અને પછી રક્તબીજ હતા, રક્તબીજ ને ભગવતીએ ખડગ માર્યું, રક્તબીજ ના શરીર માંથી રુધિર પડ્યું અને એમાંથી હજારો રક્ત. I'm sorry.
યુદ્ધ કરતા કરતા એ સુંબે કાલિકા કાલિકાની છાતી ઉપર ગદા પધરાવી છે. જેવી ગદા મારી માતાજીનો રથ તોડી નાખ્યો. રથ ઉપર સવાર થઈ ગયો ભગવાન. એ રથ તૂટ્યો ને ગદાનો પ્રહાર કાલિકાની છાતી ઉપર કર્યો. અને છાતી ઉપર કર્યો ત્યારે ભગવતી હાથમાં ખડગ લઈને સૌથી પહેલા ડાબા હાથમાં મારી છે. ડાબો હાથ કાપી નાખ્યો અને એ જ સુંબ ડાબો હાથ જેવો કપાઈ ગયો નીચે પડી ગયો. જેવો નીચે પડી ગયો એટલે ભગવતી એનો જમણો પગ કાપી નાખ્યો. એક ડાબો હાથ નહીં ને એક જમણો, ડાબો હાથ નહીં ને જમણો પગ નહીં, એક હાથ ને એક પગવાળો જમીનમાં ધરાધોસ થઈ ગયો. અને ભગવતીએ જ્યારે એના વાળ પકડી પછી મસ્તક ઉપર એક ખડગ માર્યું છે, સુંબનું પણ રામ નામ સત્ય થઈ ગયું. અને સુંબ અને નિશુંબ બંને લોકોનું રામ નામ સત્ય થયું જ્યારે બધા દેવતાઓએ બે હાથ જોડીને ભગવતીની સ્તુતિ કરી છે. હે ભગવતી, વાસ્તવિકમાં જો આજે તું ન હોત તો અમારું શું થાત? આ તારા કારણે જ અમે બચી શક્યા છીએ. દેવીની સ્તુતિ કરી છે અને ભગવતીએ પણ પ્રાર્થના કરી હતી કે આ દરેક દેવતાઓને હું મારી વચન આપું છું, આજ પૂર્ણ કર્યું છે. આ દેવતાઓએ સ્તુતિ કરીને મહોત્સવ મનાવ્યો છે. બધા દેવતાઓએ આજે આનંદથી ભગવતીની સ્તુતિ કરી, એનું સ્તવન કર્યું. ને આ કથા 31 અધ્યાય સુધીની 5મા સ્કંદમાં છે. જે આ 5મા અધ્યાય સુધીના 31 સ્કંદની 31 અધ્યાયનો આ 5મો સ્કંદ, જે સ્ત્રી એનું પાઠન કરે અથવા એનું શ્રવણ કરે, એને પુત્રહીન હોય તો એને પુત્રની પ્રાપ્તિ થાય, આ આખ્યાન જે સાંભળે, આ 31 અધ્યાયનું એ મહત્વ છે. એટલે મેં એવી રીતે આ કથા લીધી છે. આપણી વચ્ચે શાસ્ત્રીજી બેટ દ્વારકાના અભ્યાસી વેરાવળથી શાસ્ત્રીજી બધા તાલીઓના નાદ સાથે એમનું સ્વાગત કરશું. એટલે આ 30 અધ્યાયોમાં અને 31 અધ્યાય થઈને આ આખી યુદ્ધની કથા, પછી જન્મે જઈએ પ્રશ્ન પૂછ્યો કે આ દેવતાઓએ જ્યારે જ્યારે આરાધના કરી ત્યારે ત્યારે દેવી આવ્યા છે, પણ કોઈ મનુષ્યોએ આરાધના કરીને ભગવતી મળ્યા છે એવું છે કંઈ? આ દેવીની આરાધના કેમ કરાય, કોણે કરી મનુષ્યમાં? અમારે એ કથા સાંભળવી છે. ત્યારે કહ્યું કે એવી એક કથા છે જન્મે જઈને, હવે તો એટલી ઉત્કંઠા થાય કે રોજ રોજ નવું નવું સાંભળવાની ઈચ્છા થાય. જેમ તમને થાય ને, તમને એમ થાય કે હવે રોજ આ આવી જાય, આ આવી જાય, આ આવી જાય. અને આજ તો હું એક થોડીક વિશેષ કથા કહેવાનો છું. એવા માટે વિશેષ કથા કહેવાનો છું કે આ કથાને એ અંતર્ગત છે મારે ઝુંડ ભવાની અને આદરીમાં રહેલા મહાકાળીનો પણ મારે ઉલ્લેખ કરવો છે, કારણ કે એ કથા આની સાથે જોડાયેલી છે. એટલે સ્વારોચિષ નામનો મનવંતર આવ્યો અને એ મનવંતરમાં સુરથ નામનો એક રાજા થયો. એ સુરથ નામનો રાજા ને ગુરુમાં ખૂબ શ્રદ્ધા હતી, દાનશીલ હતો, ધનુર્વિદ્યામાં પારંગત હતો, પણ એનું રાજ્ય સરસ ચાલતું હતું. પણ મ્લેચ્છો એ એક દિવસ પહાડોમાં રહેવા વાળા મ્લેચ્છ લોકો, મલિન લોકો સાથે એનો વિવાદ થયો અને અનાયાસે શત્રુતા થઈ ગઈ. શત્રુતા થઈ ગઈ એટલે એનો ઉલ્લેખ કર્યો છે કે કોણ હતા. હું અહીંયા બહુ સ્પષ્ટતા કરવા નથી માંગતો કે કોણ હતા, પણ એનું એક જ વાક્યમાં જવાબ આપ્યો છે કે કોલા વિધ્વંસિનઃ હતા. કોલહ અવિધ્વંસિનઃ, જે કોલ એટલે જેને કહેવાય સુવર, જે સુવરનો શિકાર નથી કરતા એ હતા. કોલા વિધ્વંસિન પ્રાપ્તા પૃથ્વી ગ્રહણ તત્પરા સુરથ સૈન્યમાદાય સમ્મુખ સમપદ્યત. કોલ એટલે જે સુવર ભૂંડ, જે એકદમ મજબૂત પ્રાણી આવે, અવિધ્વંસિન સદા, જે એને નથી મારતા. અને એવા લોકો એ પહાડીઓમાંથી આવી ગયા છે. અને એ સુરથ જે હતો, એ સુરથ નામનો રાજા હતો, મ્લેચ્છોની સાથે એનું યુદ્ધ થયું. અને યુદ્ધ તો થયું પણ નજીકના લોકો જ એનાથી ફૂટી ગયા. નજીકના લોકો ફૂટી ગયા, અંદરના પૈસા દઈને મંત્રીઓ શત્રુ પક્ષમાં જતા રહ્યા. અને નજીકનો માણસ ફૂટે ત્યારે રાજ્ય તૂટે. આપણા જૂનાગઢમાં જૂનાગઢનો કિલ્લો જો તોડીને કોઈ તોડી નાખ્યો હોય તો એ ફક્ત ને ફક્ત મને રાણક દેવી અને રા ખેંગાર આ બંનેનું જીવન યાદ આવે. દેશળ કરીને એનો ભાણે જ હતો, દેશળ ફૂટી ગયો એટલે જૂનાગઢનો કિલ્લો તૂટ્યો. રાણક દેવી સાથેનો અભદ્ર વ્યવહાર કર્યો. આમ તો
આ રાણક દેવી છે એ કોઈ સામાન્ય મહિલાની એ દેવી છે, આજે પણ જૂનાગઢ જેને દેવી તરીકે પૂજા કરે છે, અને વાસ્તવિકમાં એ ભગવતી સ્વરૂપ આજે જોઈ શકીએ, જેના થાપાના કારણે આખો ગિરનાર અટકી ગયો હોય, એ કોઈ સામાન્ય મહિલા હોય, એ લૌકિક દેવી જ કહી શકાય. આમ તો હતી એ સિંધ દેશની, સિંધ દેશનો રાજા શેરખાવર હતો, અને એ જ શેરખાવર હું તમને આ સુરત નામના રાજાની વચ્ચે આ વાત એવા માટે મેં લીધી વચ્ચે કે ખબર પડે કે આપણો નજીકનો ફૂટે ત્યારે શું થાય. અને શેરખાવર નો અહીંયા જન્મ થયો એ સિંધના રાજા પાસે, અને દીકરીનો જન્મ થયો. પંડિતોએ જણાવ્યું કે મૂળ નક્ષત્રમાં જન્મ થયો, આનું મોઢું જોશો તમે તો તમારા હાથમાંથી રાજ્ય જતું રહેશે. રાજાના હાથમાંથી રાજ્ય ન થાય, શેરખાવર કે શું કરું. બધાએ કહ્યું કે આ દીકરીને મૂળ નક્ષત્રમાં જન્મીને જંગલમાં મૂકી આવો. અને જંગલમાં મૂકી આવ્યા એ સમયે એક હળમત નામનો કુંભાર હતો, અને એ હળમત કુંભાર માટી લેવા માટે જંગલમાં ગયો, માટી ખોદવા માટે ગધેડો લઈને. અને જંગલને આપણી કાઠિયાવાડી ભાષામાં રાણ કહેવાય. અને જંગલમાં દીકરીને છોડીને ગયા હતા, અને સંતાન હતું નહીં હળમત કુંભાર. આ રાણમાંથી મળેલી દીકરી મેળી નામ પાડી દીધું રાણા. અને એ રાણકને રહેવા માંડ્યા. પણ કચ્છના સરહદ ઉપર એક રાવ લાખા ફૂલાણી કરીને રાજા હતો, એને આ દીકરી બહુ ગમી ગઈ. રાણક મોટી થઈ, ઉજળી હતી, રાજ કુટુંબનું લોહી તો એવું જ હોય ને, રાજ પરિવારનો જેવો હોય સુંદર પણ હોય, અને એની સુંદરતા જોઈને એ ઉંમરમાં ફરક હતો. અને આ કચ્છની સરહદ ઉપરનો આ રાવ લાખા ફૂલાણીએ વારંવાર ના પાડી દીકરીને, પ્રાર્થના કરી કે તું અમારી દીકરી નથી, તું જંગલમાંથી મળેલી છે, તારી ઈચ્છા હોય તો લગ્ન કરજે, ઉંમરમાં ફરક છે, અને ઉંમરમાં 10 વર્ષથી ઉપરનો ફરક હોય એટલે રોજ ઝઘડાઓ થાય, બેના વિચારો આડાવડા થઈ જાય, એક પણ પિતા અને દીકરાને ભરતું જ નહીં હોય. જોજો, બાપના વિચારો એવા દીકરાને હશે જ નહીં, કારણ કે જનરેશન ગેપ, ઉંમરમાં થોડોક ફરક પડી જાય એટલે વિચારો અલગ અલગ રહેવાના. અને એ અલગ અલગ વિચારોના કારણે કહ્યું કે હું તને પ્રાર્થના કરું છું, તારે લગ્ન કરવા હોય તો જ કરજે, ન કરવા હોય તો ના પાડી દીધી. કાંઈનો એ રાજા છે કે જે હોય ના પાડી દીધી લગ્નની. જ્યાં માટી ખોદવા જાય રાવ લાખા ફૂલાણી આવે કે આ મારી માટી છે, આ જગ્યા મારી છે, માટી ન લઈ શકે. ધંધો બંધ થઈ ગયો. એ કચ્છથી એ જૂનાગઢ આવ્યા. જૂનાગઢની બાજુમાં મજેવડી ગામમાં રહેવા માંડી ગયો હળમત કુંભાર. પણ ત્યાંથી કંઈક કુદરતે એવું ધાર્યું હશે ને, ભાટ લોકો ત્યાંથી નીકળ્યા, અને ભાટ લોકોએ આ સુંદર કન્યાને જોઈ, એને ત્યાં જઈને સિદ્ધરાજ જયસિંહને જઈને કીધું કે સિદ્ધરાજ જયસિંહ, તમારા રાજમાં શોભે એવી એક કન્યા છે, પણ તમારે એને સાથે લઈ આવવા પડે એને. અને માગું નાખ્યું પાછું સિદ્ધરાજ જયસિંહ. અને ભાટોએ આ જે વાત જઈને ત્યાં કરી એટલે જૂનાગઢમાં માગું આવ્યું છે મજેવડીમાં, પણ ફરી હવે ના પાડીશ તો મારા બાપને કેટલી તકલીફ ભોગવી પડે, સગાઈની હા પાડી દીધી. એ સિદ્ધરાજ જયસિંહ પોતાની જાતને માનવા માંડ્યો કે હવે મારી સગાઈ ત્યાં બાકી છે. પણ ગિરનારના એ યાત્રામાં એનું મન રા ખેંગાર સાથે લાગી ગયું, ને રા ખેંગાર સાથેના લગ્ન થઈ ગયા. પણ આ બદલો લેવા માટે સિદ્ધરાજ જયસિંહે સંકલ્પ કર્યો કે કોઈ પણ ભોગે પત્ની તરીકે મેળવીશ. તો એને લગ્ન થઈ ગયા તો એ હજી પણ રાણક દેવીની આસ મનમાંથી નીકળતી નથી, અને રાણક દેવીને લેવા માટે આવ્યો છે. વારંવાર હુમલાઓ કર્યા છે પણ જીતી ન શક્યો. છેલ્લે એક ભાણે જ હતો રાખ્યંગારનો, જેનું નામ હતું દેસળ, એને ફોડી નાખ્યું કે હું રાખ્યંગારને મારીને ગાદી તને આપીશ, મારે કોઈ પણ ભોગે મને જોઈએ તો બસ મારે રાણક જોઈએ. અને એ રાણક જયારે ઘરની અંદર હતા, આ તરફ યુદ્ધ ચાલતું હતું ને, ત્યારે દેસળને લઈને પાછળના દરવાજેથી કિલ્લામાં ઘૂસી ગયો અંદર. અને આ સિદ્ધરાજ જયસિંહે જઈને દરવાજો પકડાયો, અંદરથી અવાજ આવ્યો. રાણકે કહ્યું તમે કોણ છો બોલો પેલા. દેસળ કે મામી હું ભાણે છું તમારું. અને જયારે દરવાજો ખોલ્યો કે દેસળની સાથે રાખ ખેંગારનો બદલો લેવા વાળો જે યુદ્ધની ભૂમિમાં લડતો હતો એ પાછળના દરવાજેથી આવ્યો છે, એ સિદ્ધરાજ જયસિંહ હતો. અને હાથ પકડ્યો છે, આજ તું તને હું મારી રાણી બનાવીને જ લઈ ઢસડી છે. અને ત્યારે એમ કહ્યું કે તું આવી રીતે મને ઢસડી ન લઈ જા, હું તારી સાથે નહીં આવું. ત્યાં બે દીકરા હોય ને હતા, એક 5 વર્ષનો અને એક 11 વર્ષનો. માણેરા હતો એ 11 વર્ષનો હતો, અને 5 વર્ષનો ડગાઈચા હતો, જેને બધા ગભરું પણ કહેતા. બે માને ચોંટી ગયા, બે ને ચોંટી ગયા ત્યારે યાદ આવી ગયું આ સિદ્ધરાજ જયસિંહને કે માં દીકરાઓને કોઈ છોડી ન શકે. બે દીકરાઓને પકડાય, એના વાળ પકડ્યા કે જોજે તારા બે દીકરાને મારી નાખીશ, હા પાડ દે મારી સાથે લગ્નની, મારી સાથે તૈયાર થઈ જા. અને ત્યારે રાણકે ના પાડી. ત્યારે એનો મોટો દીકરો હતો, એ મોટો દીકરો હતો, એને તો એક જ